હરણી લેકમાં પિકનિકમાં ગયેલા પ્રવાસી શિક્ષિકા દિવ્યાબેને દુર્ઘટના અંગે હકીકત જણાવી કહ્યું કે બાળકો વિવિધ રાઇડની મજા માણી લે તે બાદ બોટિંગનું આયોજન કરાયું હતું. બોટમાં ચાર શિક્ષકો હતા જેમાંથી ફાલ્ગુનીબેન અને છાયાબેનનું મોત નિપજ્યું છે. માનસીબેન ઘટના બાદ ઘેરા આઘાતમાં છે જ્યારે સ્વાતિબેન સારવાર હેઠળ છે. તો બોટમાં વધુ સંખ્યામાં બાળકોને નહીં બેસાડવા શિક્ષકોએ કહ્યું જ હતું અને બોટ ચાલકોએ અમારું દરરોજનું છે તેમ કહીને બોટ ત્યાંથી ચલાવી મૂકી હતી. કહ્યું કે મારી નજર સામે બોટ પલટી મારતા મેં જોઈ. સેફટીના સાધનો પણ બાળકોને અપાયા ન હતા તેવી વાત તેમણે કહી. વડોદરામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ કે જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટના એટલી મોટી હતી કે લોકોના હૃદય કાપી ઉઠ્યા, રૂવાડા ઉભી થઈ ચૂક્યા છે અને સાથે સરકાર પણ હરકતમાં આવી છે. આ ઘટનાના સાક્ષી અને એવા શિક્ષક જે દિવ્યાબેન જે છે તેઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. આખી ઘટના કઈ રીતે બની હતી, કારણ કે તેઓ પ્રત્યક્ષદર્શી છે, ઘટના સમયે હાજર હતા અને તે પિકનિકમાં પણ સાથે ગયા હતા. દિવ્યાબેન, આ જે ઘટના બની, કોણ કોણ ક્યારે ગયું હતું અને શું આખો ઘટનાક્રમ રહ્યો હતો, શું થયું? હમ યહાં સે પિકનિક ગયે થે અરીના વોટર પાર્ક હરણી. બસ મેં ગયે થે, વહાં હમને અચ્છે સે પિકનિક કર રહે થે. આખરી ક્ષણો મેં જબ બોટ મેં ઇસ પાર સે ઉસ પાર હમકો લેકે આયે, તબ દો રાઉન્ડ તો હમારે અચ્છે સે હો ગયે. તીસરે રાઉન્ડ મેં જબ બિઠાયા ના બચ્ચો કો, હમારી ટીચરો ને બોલા ઇતને બચ્ચે મત બિઠાઓ, તો ભી ઉન્હોને બોલા હમ રોજ લે જાને વાલે આપ બેઠ જાઓ. ઓર બિઠા કે ઓર બોટ ચાલુ કર દી, ઓર થોડી આગે જાકે બોટ પલટ ગઈ. પલટ ગઈ ઉસમે હમારી ચાર ટીચર હે ઓર છોટે છોટે બચ્ચે થે. કિતને બચ્ચે થે? મોટા અંદાજ બતા રહી હું, 23 જૈસે બચ્ચે થે ઓર ચાર ટીચર હે. ટીચર જો થે ઉનકા નામ માલૂમ હે આપકો, અગર આપ બતા સકો? એક ફાલ્ગુની મેડમ પટેલ, છાયા મેડમ સુરતી, સ્વાતિ મેડમ ઓર માનસી મેડમ પરમાર, ચાર ટીચર હે થે ઉનકે સંગ. યે લોગ સારે એક હી બોટ મે થે, અલગ અલગ થે? આપ કોન સી બોટ મે થે જબ યે હુઆ, ક્યા થા? યે ચારો એક હી બોટ મે થે, 23 બચ્ચો કે સંગ. 23 જો સંખ્યા બોલ રહી હું અંદાજ સે બોલ રહી હું, ક્યોંકિ મેં દૂસરી સાઈડ થી ઓર યે સબ દેખ રહી થી. ક્યા દેખા, ક્યા હુઆ થા? બોટ મેં બચ્ચે બિઠાએ ઓર વો બોટ બોટ પલટ ગઈ. બોટ કેસે, યે આગે કી સાઈડ પલટી, પીછે ક્યા ક્યા? યું સાઈડ મેં પલટી. કોન કોન લોગ આયે વહાં પે? તુરંત કોઈ નહીં, હમ ભાગ કે ગયે, હમને આજુબાજુ વાલો કી મદદ લી. પાર્ક મેં એસા કોઈ અવેલેબલ નહીં થા જો હમારી મદદ કર સકે. જો બોટ મેં થે વો ખીચ રહે થે બચ્ચો કો, ફિર આજુબાજુ વાલે આયે ઉનકી મદદ સે હમને 10 બચ્ચો કો તો બહાર નિકાલા. નિકાલતે ગયે ફિર ઓર નિકાલતે ગયે, હમ લોગ હોસ્પિટલ કી તરફ જા રહે થે, ફિર કિતને બચ્ચે નિકલે, કિતને ટીચર હે ઉસકી જાણકારી. ઇતને સારે બચ્ચે વહાં પે મના ભી કિયા હોગા કે ઇનકો ઇતના નહીં બિઠાઓ, કુછ હો સકતા હૈ, હાદસા હો સકતા હૈ? હા બહોત બોલા હમારી ટીચરો ને, તો બોલે હમારા રોજ કા કામ હે મેડમ, હમ જાઓ ચલા રહે, આપ થોડી ચલા રહે. ઉન્હોને હમકો બિલકુલ ભી હમારી બાત નહીં માની ઓર બચ્ચો કો બિઠાયા, ટીચરો કો બિઠાયા ઓર બોટ ચલા દી. પ્રોટેક્શન વગેરા દિયા થા વહાં? સબ બચ્ચો કો નહીં દિયા થા, કુછ બચ્ચો કો દિયા થા જાકેટ, ટીચરો કો નહીં દિયા થા. તો આ હતા ઘટનાના પ્રત્યક્ષદર્શી એવા શિક્ષક દિવ્યાબેન કે જેમણે વીટીવી સાથે ખાસ વાત કરી અને આખી ઘટનાક્રમ જણાવ્યો છે કે કઈ રીતે ઘટના બની હતી, કેટલા શિક્ષકો હાજર હતા, કેટલા બાળકો હાજર હતા અને કઈ રીતે બોટ પલટી ખાધી. પણ વાત અહીંયા છે બેદરકારીની. આ બેદરકારી છે બોટના સંચાલકોની સાથે, ક્યાંક શિક્ષકોની પણ, એટલા માટે કારણ કે તેઓ રોકી ન શક્યા. આ પ્રકારે ઘટના બની અને હવે વાત છે કડક કાર્યવાહીની, તેમાં શું થાય છે તે જોવાનો વિષય છે. પરંતુ હાલ આ એક ઘટનાના કારણે અનેક પરિવાર કે જેમણે પોતાના બાળકો ગુમાવ્યા છે, 12 બાળકો અહીંયા પોતાના જીવ ગુમાવી ચુક્યા છે, 2 શિક્ષકોએ પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કરમેન રાજેશ સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, વડોદરા.